ગુજરાતમાં નવી સરકાર બનવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ પ્રધાનોએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે આવતીકાલે સવારે દસ વાગે કબલમ પર કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળશે ભાજપના ચૂંટાયેલા તમામ એકસો છપ્પન પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહેશે આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી થશે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સહિત પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે જૂની વિધાનસભાનું વિસર્જન કરી નવી સરકાર રચાશે મહત્વનું છે કે બાર ડિસેમ્બરે વિધાનસભા ગ્રાઉન્ડમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે આ સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે આગામી બાર ડિસેમ્બર એટલે કે સોમવારે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે પ્રચંડ જીત બાદ ભાજપે શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હેલીપેડ ગ્રાઉન્ડમાં અલગ અલગ ત્રણ ડોમ બનાવવામાં આવી રહ્યા છે શપથવિધિ કાર્યક્રમને લઈને અન્ય તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તો સોમવારે યોજાનારા શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહેશે આ સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે ગુજરાતમાં કોંગ્રેસની કાર બિહારને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવ્યા વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ મહાત્મા ગાંધીના સમયની રહી નથી ગાંધીજીએ પણ કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાની વાત કરી હતી એટલે હવે કોંગ્રેસનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે ગાંધીજીના વિચાર પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રોલર કોસ્ટર કોંગ્રેસ અને આપનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં વોટ શેર અને હાર જીતનું અનોખું અને રસપ્રદ સમીકરણ સામે આવ્યું આ સમીકરણ જ ભાજપને ઐતિહાસિક જીત અને કોંગ્રેસને કારમી હાર અપાવવામાં નિયમિત બન્યા છે ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બાવન પોઈન્ટ પાંચ ટકા વોટ શેર મળ્યો છે જ્યારે કે કોંગ્રેસને સત્યાવીસ પોઈન્ટ ત્રીસ ટકા અને આમ આદમી પાર્ટીને બાર પોઈન્ટ બાણું ટકા વોટ શેર પ્રાપ્ત થયો છે બે હજાર સત્તરની સરખામણીએ બે હજાર બાવીસમાં ભાજપનો વોટ શેર ત્રણ ટકા વધ્યો પરંતુ આ ફક્ત ત્રણ ટકા વોટ કારણે ભાજપને સત્તાવન બેઠકોનો ફાયદો થયો છે બીજી તરફ કોંગ્રેસનો સતત ઉપર જઈ રહેલો વોટશે આ ચૂંટણીમાં પંદર ટકાથી વધુ ઘટ્યો અને કોંગ્રેસને સત્યાવીસ પોઈન્ટ ત્રીસ ટકા મત મળ્યા જેના કારણે કોંગ્રેસને સાઠ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો આમાં ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ ટકા મત વધુ મળ્યા જેમાં સત્તાવન બેઠકો વધુ મળી છે કોંગ્રેસને પંદર ઓછા મત મળ્યા તેમાં બેઠકો ઘટી ગઈ ચૂંટણીના પરિણામોમાં પાટીદારોનું પ્રભુત્વ સામે આવ્યું પચાસ બેઠકો પર પાટીદાર ઉમેદવારો જીત્યા અને ત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપમાંથી એકી સાથે એકતાળીસ પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા આવ્યા રજિસ્ટ્રેશન કરાવવું પડશે એટલું જ નહીં જો કોઈ ઢોર માલિક પોતાના ઢોરને અન્ય કોઈને હશે તો સામેવાળા વ્યક્તિના નામ ટ્રાન્સફર કરવું પડશે ઢોરનું મોત થાય તો પણ મનપાને જાણ કરવાની રહેશે સાથે સાથે જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે આગામી બાર ડિસેમ્બરથી આ જાહેરનામાનો અમલ કરવામાં આવશે